हेलो विद्यार्थी मित्रों, आपणे आजे धोरण 3 માં ગણિત માં આપણે રિવિઝન જોઈશું। પહેલા આપણે ધોરણ 2 માં ધોરણ 1 માં આપણે ભણી ગયા એ આપણે પહેલા રિવિઝન કરીશું, ત્યારબાદ આપણે ધોરણ 3 નું ભણીશું। તો આપણે તમે ધોરણ 2 માં સરવાળા અને બાદબાકી શીખી ગયા। સરવાળામાં તમે સાદા સરવાળા અને વધીવાળા સરવાળા એ શીખ્યા, બાદબાકીમાં સાદી બાદબાકી અને દસકાવાળી બાદબાકી એ તમે શીખ્યા। એનું આપણે થોડુંક રિવિઝન કરી લઈએ, જે ભૂલી ગયા હોય એમને રિવિઝન થઈ જશે, યાદ આવી જશે। ત્યારબાદ આપણે ધોરણ 3 નું ભણીશું। તો પહેલાં જોઈએ આપણે સરવાળા, સાદા સરવાળા અને નીચે છે વધીવાળા સરવાળા। તો પહેલાં આપણે સાદા સરવાળાથી આપણે એકમની સંખ્યાથી સ્ટાર્ટ કરીશું, એકમ અને દશક। હવે 4 અને એમાં 2 ઉમેરવાના છે, તો 4 સંખ્યામાંથી 2 સંખ્યા ઉમેરો। આપણે સાઈડમાં આપણે કરતા જઈએ, 4 1 2 3 અને 4 એમાં કેટલા ઉમેરવાના છે આપણે, 2। સરવાળો એટલે ઉમેરવાનું અને બાદબાકી એટલે આપણે બાદ કરવાના છે, તો 2 ઉમેરવાના। હવે આપણે સંખ્યા ગણીશું કેટલી થઈ, 1 2 3 4 5 અને 6। હવે 4 માં આપણે 2 ઉમેરીએ તો કેટલા આવશે, 6। હવે અહીંયા 2 માં 1 ઉમેરવાનો છે, તો 1 અને 2 એમાં કેટલા ઉમેરવાના છે, 1। તો કેટલી સંખ્યા થઈ, 1 2 અને 3 થઈ ગયો સરવાળો। આ હતા સાદા સરવાળા। હજી એક આપણે સાદો સરવાળો જોઈએ લઈએ, 5 એમાં કેટલા ઉમેરવાના છે, 3। 1 2 3 4 અને 5, 5 આપણે કર્યા એમાં કેટલા ઉમેરશું આપણે, 3। 1 2 અને 3, હવે કુલ સંખ્યા આપણે ગણી લઈએ, 1 2 3 4 5 6 7 અને 8। 2 માં 2 ઉમેરો, 1 અને 2 કેટલા ઉમેરવાના છે, 2। 1 અને 2 કેટલે મળ્યા, 1 2 3 અને 4, તો 24 વત્તા 12 કેટલો જવાબ મળશે આપણને, 36। 25 વત્તા 23 48। આ થઈ સાદી સરવાળો। હવે આપણે વધીવાળા સરવાળા જોઈએ, 6 માં કેટલા ઉમેરવાના છે, 5। 1 2 3 4 5 અને 6 કેટલા ઉમેરશું આપણે, 5। 1 2 3 4 અને 5, હવે કુલ સંખ્યા આપણે ગણી લઈએ, 1 2 3 4 5 6 7 8 9 10 અને 11, તો આપણે વધી ક્યાં ચડાવશું આપણે, અહીંયા, અને 1 કેટલા થયા, 11 થયા, તો વધી 1 નીચે 1। હવે આમાં વધી પણ આપણે સરવાળા કરતો જવાનું છે, 1 વત્તા 1 વત્તા 1, વધીને પણ આપણે જે સંખ્યા છે એમાં ઉમેરવાની છે। 1 વત્તા 1 એટલે 2, 2 વત્તા 1 એટલે 3, તો 16 વત્તા 15 બરાબર 31 થશે। હવે 24 વત્તા 17 કરીશું, તો આપણે 4 માં કેટલા ઉમેરવાના છે, 7 ઉમેરવાના છે, તો હવે આપણે કરીશું 4। 1 2 3 અને 4 એમાં કેટલા ઉમેરવાના છે, 7। 1 2 3 4 5 6 અને 7, હવે કુલ સંખ્યા આપણે ગણીશું, 1 2 3 4 5 6 7 8 9 10 અને 11, આમાં પણ 11 થયા, તો વધી પડી 1। હવે 2 માં 1 ઉમેરો અને હજી 1 ઉમેરવાના, 2 છે એમાં 1 ઉમેરવાના અને 1 ઉમેરવાના, કેટલા થયા, 1 2 3 અને 4, તો કેટલા લખીશું આપણે, 4। 24 વત્તા 17 સરવાળો ઉમેરવાના છે, એટલે કે શું જવાબ મળશે, 41। હવે 48 માં આપણે 38 ઉમેરવાના છે, તો હવે 48, પહેલાં 8 એકમની સંખ્યા લેશું, 1 2 3 4 5 6 7 અને 8, એમાં કેટલા ઉમેરવાના છે, 8। 1 2 3 4 5 6 7 અને 8, હવે કુલ સંખ્યા આપણે ગણીશું, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16, તો વધી પડી 1, છગડો અહીંયા નીચે। હવે 4 વત્તા 3, 1 2 3 અને 4 કેટલા ઉમેરવાના છે, 3। 1 2 અને 3 વધી 1। હવે કુલ ગણીશું આપણે, 1 2 3 4 5 6 7 અને
8। જો તમને આ રીતે રાઉન્ડ ન કરો તો તમારે વેઢાથી પણ ગણી શકો। તો 4 છે, 1, 2, 3 અને 4, એમાં કેટલા ઉમેરવાના છે? 1, અને હજી 1, 2 અને 3 ઉમેરવાના છે। તો કુલ કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। તો અહીંયા 8 લખ્યા। આપણે આ 3 જોઈ, વધીવાળી જોઈ, ઉપરની 2 જોઈ, આપણે સાદી જોઈ। થઈ ગયું રિવિઝન તમારા। હવે અહીંયા આગળ બાદબાકી આપણે પહેલાં સાદી જોઈશું, ત્યારબાદ આપણે દસકાવાળી બાદબાકી જોઈશું। જેમ આપણે સરવાળામાં કર્યું એમ જ હવે પહેલાં અહીંથી 5માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 4। તો 5 પહેલાં આપણે કરીશું 1, 2, 3, 4 અને 5। એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે? 1 બાદ કરી દો, કેટલા? સોરી, 4। 1, 2 અને 3 અને 4, 4 બાદ કર્યા, 5 છે એમાંથી આપણે 4 બાદ કરી નાખવાના છે। તો 1, 2, 3 અને 4, તો કેટલા વધ્યા? 1। હવે 3માંથી 2 બાદ કરવાના છે, પહેલાં 3, એમાંથી કેટલા બાદ કરી દઈએ આપણે? 2, 1 અને 2, તો કેટલા વધ્યા? 1। જે 3 છે એમાંથી આપણે 2 બાદ કરી દઈએ તો કેટલા વધે? 1। 4માંથી 2 બાદ કરવાના છે, 1, 2, 3 અને 4, 2 બાદ કરી દો, કેટલા વધ્યા? 2। 2માંથી 1 બાદ કરી દો, કેટલા વધ્યા? 1। આ થઈ આપણે સાદી બાદબાકી। જેમ 5માંથી 5 છે એ મોટી સંખ્યા છે, 4 નાની સંખ્યા છે, એટલે આપણે બાદબાકી થઈ। હવે આમાં જોઈએ આપણે 3 નાની સંખ્યા છે અને 9 મોટી સંખ્યા છે, તો બાદબાકી આપણે થાય નહીં। તો આપણે શું લેવો પડશે? દસકમાંથી 1 દસકો આપણે આમાં લેવો પડશે। તો હવે 3માંથી 9 ન જાય તો આપણે દસકો લેવો પડશે। તો આ છે કે નહીં? અહીંયા 1 10, અને અહીંયા 7માંથી આપણે 1 દસકો લઈ લીધો તો 7માંથી 1 વહી જાય તો કેટલા વધશે? 6। હવે 10 અને 3 એટલે કેટલા થયા? 13। 10 વત્તા 3 કેટલા થાય? 13। હવે 13માંથી આપણે કેટલા બાદ કરવાના છે? તમે અહીંયા 13 લખવું હોય તો પણ તમે 13 લખી શકો, પછી 13માંથી આપણે 9 બાદ કરવાના છે। તો હવે 1, 2, 3, 4, 6, 7, 8, 9, 10, 11, 12, 13, એમાંથી કેટલા આપણે બાદ કરવાના છે? 9। તો કરો બાદ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 કેટલા વધ્યા? 1, 2, 3 અને 4 વધ્યા, તો 4। હવે આપણે આ સંખ્યા જોવાની નથી, 6માંથી કેટલા બાદ કરવાના છે આપણે? 5। તો 1, 2, 3, 4, 5 અને 6, 6માંથી આપણે 5 બાદ કરવાના છે, 1, 2, 3, 4 અને 5, એટલે શું વધ્યું? 1 આવી ગયું। હવે આગળ 3માંથી 7, 3 નાની સંખ્યા છે અને 7 મોટી સંખ્યા છે, તો આપણે બાદબાકી થશે નહીં। તો આપણે શું લેવું પડશે? દસકમાંથી 1 દસકો લેવો પડશે, તો આપણે અહીંયા દસકો અને 4નું 1 દસકો લઈ લીધો તો કેટલા વધશે? 1 બાદ કરો તો 3। હવે કુલ કેટલી સંખ્યા થઈ? 10 વત્તા 3 કેટલી થઈ? 13। 13માંથી આપણે કેટલા બાદ કરીશું? 7। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, કેટલા બાદ કરવાના છે? 7। 1, 2, 3, 4, 5, 6 અને 7, તો કેટલા વધ્યા? 1, 2, 3, 4, 5 અને 6। હવે 3માંથી 2 બાદ કરવાના છે, તો 1, 2, 3માંથી 2 બાદ કરી નાખો તો કેટલા વધે? 1। તો કેટલા આવ્યા? 16। હવે લાસ્ટ છેલ્લું, 4માંથી 7 ન જાય, જેમ આપણે ઉપર કર્યું એમ દસકો લેશું, 9માંથી 1 દસકો લઈ લીધો તો કેટલા આવશે? 8। હવે 14માંથી આપણે 7 બાદ કરવાના છે, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14, કેટલા બાદ કરશું? 7। 1, 2, 3, 4, 5, 6, 7, 1, 2, 3, 4, 5, 6 અને 7, કેટલા વધ્યા? 7। 8માંથી 8 જાય તો આપણે શું વધશે? 0। 8માંથી 8 વહી જાય તો કંઈ વધશે નહીં, એટલે કે 0। શું જવાબ આવ્યો? 7। આપણે આ વિડીયોમાં જોયું સરવાળા, સાદા સરવાળા જોયા અને બધીવાળા તમે સરવાળા જોયા, બાદબાકી તમે સાદી બાદબાકી જોઈ,
કે ઉપરની સંખ્યા મોટી હશે અને નીચેની સંખ્યા નાની હશે તો સાદી બાદબાકી થશે. જો અહીંયા જેમ ત્રણ નાની સંખ્યા છે અને નવ મોટી સંખ્યા છે તો આપણે બાદ કરી શકી નહીં, એટલે આપણે દસકો લીધો. આને શું કહેવાશે? દસકાવાળી બાદબાકી. આટલું તમને આવડી ગયું હશે, બાકીનું આપણે આગળના લેક્ચરમાં જોશું.